હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9ની સામાજિક વિજ્ઞાનની તારીખ 22/8/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તમામ પ્રશ્નોનું સોલ્યુશન શીખીશું. તો ચાલો શીખીએ 22/8ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, 22/8ના રોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 2, 9 અને 14ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની શરૂઆત કરીએ જોડકા જોડોથી. એ પહેલાં જો આ પ્રશ્ન બેંકના સોલ્યુશનમાં કોઈ ભૂલ રહેલી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો તે જાણી શકે અને ગેરમાર્ગે ના દોરાય. આગળ વધતા જોઈએ. અની સામે બ વિભાગને જોડવાનો છે. એક માઉન્ટ એવરેસ્ટ, તે 8,848 મીટર છે. બે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, 8,611 મીટર છે. ત્રણ ગુરુ શિખર, 1,722 મીટર છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ 900 મીટરથી 1,100 મીટર છે. પાંચ જૂનો કાંપ, તો બાંગર કહેવાય. છ નવો કાંપ, તેને ખદર કહેવાય. સાત પરવાળાના દ્વીપો, એટોલ કહેવાય. આઠ પ્રસ્તર ખડક, એટલે ચૂનાનો ખડક કહેવાય. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો. સવાલ નંબર 1, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? જવાબ થશે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે. બે, સમાનતાના હકમાં કયા બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે? સમાનતાના હકમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ, ભારત સરકાર દ્વારા કયા વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે? ભારત સરકાર દ્વારા ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે વિશિષ્ટતા દર્શક એવોર્ડ આપવામાં આવે છે. ત્યારબાદ ચાર, પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે? પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને 24 કલાક સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. પાંચ, નિવારક અટકાયત પ્રતિબંધિત અટકાયત એટલે શું? નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતુ અટકાયતીની તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી, પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતો અટકાવવાનો છે. ત્યારબાદ છ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ્ય જણાવો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? મૂળભૂત ફરજ દિન 6 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આઠ, જોખમી વ્યવસાયમાં કઈ ઉંમરના બાળકોને રોકી શકાય નહીં? જોખમી વ્યવસાયમાં 14 વર્ષ સુધીની નાની ઉંમરના બાળકોને રોકી શકાય નહીં. નવ, મૂળભૂત હકો કયા કયા છે? મૂળભૂત હકો આ મુજબ છે. એક સમાનતાનો, બીજું સ્વતંત્રતાનો, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતાનો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક તથા બંધારણીય ઇલાજોનો હક. ત્યારબાદ દસ, મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોના છે? મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોના છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. એક, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો જવાબ થશે સી, ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા હતા. બે, ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તેમાં ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ ગુમાવ્યા હતા. ત્યારબાદ ત્રણ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે શરૂ થઈ? ઈસવીસન 1917માં. ચાર, રશિયા જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું? 1904 થી 1905 સુધી થયું હતું. ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. એક, માનસરોવર ખાલી જગ્યા પર્વત શ્રેણીમાં આવેલું છે, તો બૃહદ હિમાલયમાં છે. બે, સિંધુ નદીની શાખા નદીઓ ખાલી જગ્યા છે, તો ઝેલમ તે તેની શાખા નદી છે. ત્રણ, અરવલ્લી અને વિંધ્યાચળ વચ્ચે ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ આવેલો છે, તેમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. ત્યારબાદ ચાર, જમીન માટે ખાલી જગ્યા મૂળભૂત સંસાધન છે, તો ખેતી. પાંચ, લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ખાલી જગ્યા જમીન ધરાવે છે, કાળી જમીન ધરાવે છે. છ, પતકોઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ,
તો લુસાઇટ એકરીઓમાં શું આવશે? તો મિઝોરમ આવશે. ત્યારબાદ વિભાગ બી જોઈએ. નીચે આપેલા કોઈ પણ ત્રણ પ્રશ્નોના આશરે 15-35 શબ્દમાં જવાબ લખવાના છે. એક, હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા કયા છે? હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય બે વિભાગ છે, એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બે પૂર્વ હિમાલય, જેમાં ઉત્તરના હિમાલયમાં એકબીજાને સમાંતર એવી ત્રણ શ્રેણીઓ છે. સૌથી ઉત્તર તરફની પર્વત શ્રેણી બૃહદ હિમાલય અથવા હિમ્યાદ્રી કહેવાય છે. તેની સરાસરી ઊંચાઈ 7000 મીટર કરતાં વધારે છે. હિમાલયના ઊંચા શિખરો આ પ્રદેશમાં આવેલા છે. જ્યારે પૂર્વ હિમાલયની વાત કરીએ તો પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ટેકરીઓ તરીકે પ્રખ્યાત છે. તે ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે. તેમાં પતકોઈ, નાગા, લુશાઈ, મીજો ટેકરીઓ તેમજ ગારો ખાસી અને જૈંતિયાની ટેકરીઓ આવેલી છે. ત્યારબાદ બે, મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળાઓ આવેલી છે? તો હિમાદ્રીની દક્ષિણમાં મધ્ય હિમાલય અથવા હિમાચલ શ્રેણી આવેલી છે. તેની પહોળાઈ 80-100 કિલોમીટર અને ઊંચાઈ 1700-4500 મીટર છે. આ ક્ષેત્રમાં પીર પંજાલ, ધૌલાધાર, નાગટિંબા, મહાભારત શ્રેણીઓ આવેલી છે. ઉત્તર ભારતના બધા હવા ખાવાના સ્થળો તેમજ જાણીતા યાત્રાધામો આ પર્વત શ્રેણીમાં આવેલા છે. ત્રણ, ગંગા નદીના મેદાનમાં કયા કયા શહેરો આવેલા છે? તો એની અંદર દિલ્હી, આગ્રા, કાનપુર, લખનૌ, વારાણસી, પટના, કલકત્તા વગેરે મોટા શહેરો આવેલા છે. ત્યારબાદ ચાર, અધાતુમય ખનિજો કઈ છે? તો અધાતુમય ખનિજોમાં ચૂનાના પથ્થર, ચોક, એસ્પેટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા આ બધી અધાતુમય ખનિજો છે અને ક્યાંથી મળે છે તે પણ અહીંયા લખેલું છે. ત્યારબાદ સવાલ નંબર 5, ભારતની જમીનના પ્રકાર કેટલા અને કયા કયા છે? ભારતની જમીનને 6 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આ રીતે 6 પ્રકારની જમીનમાં વહેંચવામાં આવ્યા છે. સવાલ નંબર 6, કાંપની જમીન કયા કયા રાજ્યોમાં આવેલી છે? તો ભારતની અંદર પંજાબ, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં કાંપની જમીન છે. કાંપની જમીન દેશના મોટા વિસ્તારમાં જોવા મળે. તે મુખ્યત્વે ઉત્તરના મેદાનો, કિનારાના મેદાનો અને છત્તીસગઢના બેસિનમાં આવેલી છે. ત્યારબાદ 7, ખડકોના કેટલા અને કયા કયા પ્રકાર છે? ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો તથા રૂપાંતરિત ખડકો. આ રીતે તમે અલગ અલગ પ્રકાર પાડી શકો છો. તેના વિશે તમે આ મુજબ ડિટેલમાં પણ થોડું લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 8, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં લખો. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણાના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. અહીં કેટલીક રેતી મુખ્યત્વે પવન દ્વારા થયેલા સ્થાનિક ખવાણથી ઉદ્ભવી છે, તો કેટલીક સિંધુ ખીણથી ઉડી આવીને જમા થઈ છે. કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અહીં જે વિસ્તારોમાં માટીના કણોનું પ્રમાણ સારું છે અને ક્ષારતા ઓછી છે ત્યાં સિંચાઈની સગવડો થવાની ખેતી થવા લાગી છે. 9, નીચેના કોઈ પણ બે સંકલ્પના સમજાવવાની છે. બાભર ખનિજ. બાભરની શિવાલિક તળેટીના પ્રદેશમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી જોવા મળે છે, જે 8-16 કિલોમીટર પહોળી. આ પટ્ટીને બાભર કહેવાય છે. તે નદીઓના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. અને બી, ખનિજ છે. નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. ખનિજોના મુખ્ય બે વિભાગ છે, ધાતુમય ખનિજ અને અધાતુમય ખનિજ. ત્યારબાદ સવાલ નંબર 10, બૃહદ હિમાલયમાં કયા પર્વતીય ઘાટ આવેલા છે? તો ઉત્તરના હિમાલય પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 શ્રેણીઓ છે. સૌથી ઉત્તરની છે તે બૃહદ હિમાલય કહેવાય છે. તેની સરાસરી ઊંચાઈ 7000 મીટર કરતાં વધારે છે. હિમાલયના ઊંચા શિખરો બધા આ પ્રદેશમાં આવેલા છે. અહીં નેપાળ ચીનની સરહદે આવેલું માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ 8848 મીટર છે, તે શિખર વિશ્વનું સર્વોચ્ચ શિખર છે. ભારતનું સર્વોચ્ચ શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટિન પણ, જેનું બીજું નામ K2, જેની ઊંચાઈ 8611 મીટર છે, તે પણ અહીં આવેલું છે. હિમાલયમાં શિખિલા, જેલાપલા, નાથુલા વગેરે મહત્વના ઘાટ છે. અહીં પ્રખ્યાત પવિત્ર યાત્રાધામ માનસરોવર પણ આવેલું છે. ત્યારબાદ 11, નીચેની કોઈ પણ બે સંકલ્પના સમજાવો. રેગોલિથ અને બુંદેલખંડ.
રેગોલિથમાં લખી શકીએ. ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો છે. અને બી છે બુંદેલખંડ. માળવાના ઉચ્ચભૂમિની દક્ષિણ સરહદે વિંધ્યાચળ ગિરિમાળા અને પૂર્વ સરહદે કેમુર ટેકરીઓ આવેલ છે. અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે. તેમાં ચંબલ અને બેતવા મુખ્ય નદીઓ છે. તેનો ઉત્તર પૂર્વ ભાગ બુંદેલખંડ કહેવાય છે. 12. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો કયા કયા છે? ખનિજોના મુખ્ય બે વિભાગ છે, ધાતુમય અને અધાતુમય. ધાતુમય ખનિજના ચાર છે, કિંમતી ધાતુમય, હલકી ધાતુમય, સામાન્ય ઉપયોગમાં લેવાતી, અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોમાં ક્રોમિયમ, મેંગનીજ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને વેનેડિયમ છે. ત્યારબાદ વિભાગ સી જોઈએ. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના છે, પરંતુ આપણે અહીં દરેક પ્રશ્નોના જવાબ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે જો પ્રશ્નોના જવાબ લાંબા થશે તો હું દરેક પ્રશ્નોનો જવાબ વાંચીશ નહીં, તમે વિડીયોને પોઝ કરી અને જવાબ લખશો. 1. લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકાર જણાવો. લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો આ મુજબ છે. 1. લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ, ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે, તેમજ તેનું સંચાલન કરી શકે છે. 2. રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવા બંધાયેલી છે. 3. રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વર્તળ આપીને જ કરી શકે છે. ત્યારબાદ સવાલ નંબર 2, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. આ બંને ખ્યાલોનો સમાવેશ સમાનતાના કયા હકમાં કરવામાં આવ્યો છે, સમજાવો. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ બે ખ્યાલોનો સમાવેશ સમાનતાના હકમાં કરવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સમાનતા એટલે કોઈ પણ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. એકસરખી પરિસ્થિતિમાં મુકાયેલ વ્યક્તિઓને એક સરખો કાયદો લાગુ પડશે. આ હક મુજબ વ્યક્તિઓ વચ્ચે જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણનો કારણોસર ભેદભાવ કરવામાં આવશે નહીં. તેમની સાથે કાયદાનો વ્યવહાર એક સરખો રહેશે. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની હોદ્દાવાળી વ્યક્તિઓએ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે જ તે જવાબદાર રહેશે અને સામાન્ય અદાલતના ચુકાદાને આધીન રહેશે. જોકે રાષ્ટ્રપ્રમુખ કે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષ અધિકારો અપાય છે. ત્યારબાદ કાયદાના સમાન રક્ષણનો અર્થ એ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. ત્યારબાદ આગળ લખવું હોય તો તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. સવાલ નંબર 3, મૂળભૂત હકોની અગત્યતા સમજાવો. મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વોત્તમુખી વિકાસ માટે મેળવા જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. આગળ તમે આ મુજબ જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 4, શોષણ વિરુદ્ધનો અધિકાર જણાવો. આ હક દ્વારા શોષણ વિહીન સમાજની સ્થાપનાનો બંધારણનો ઉદ્દેશ સિદ્ધ થયો છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈપણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત વેઠ પ્રથા, બાળમજૂરી, લોહીનો વેપાર વગેરે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતને કે લઘુત્તમ વેતનથી ઓછા વેતને ફરજિયાત કે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કારખાનામાં, ખાણોમાં કે અન્ય જોખમ કરેલા સ્થાને નોકરીએ રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બાળમજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. માલિકો મજૂરોનું શોષણ ન કરે તે માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે. સવાલ નંબર 5, નાગરિકોની મૂળભૂત ફરજો વિશે ટૂંક નોંધ લખો. મૂળભૂત ફરજો જે આ મુજબ છે તે તમે વિડીયોને પોઝ કરી લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 6, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી આપો. રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે, જે આ મુજબ છે, જે તમે વિડીયોને પોઝ કરી લખશો. વિડીયો લાંબો થવાને કારણે હું દરેક જવાબ હવે વાંચીશ નહીં.
ત્યારબાદ સવાલ નંબર 7, બંધારણીય ઈલાજોના હકને બાબા સાહેબ આંબેડકર કઈ રીતે વર્ણવે છે? બાબા સાહેબ આંબેડકરને આ હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે, તેના વિશે તમે ડિટેલમાં વિડીયોને પોઝ કરીને લખશો. ત્યારબાદ સવાલ નંબર 8, ધાર્મિક સ્વાતંત્ર્યના હક વિશે જણાવો. ધાર્મિક સ્વાતંત્ર્યની અંદર કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાને મનપસંદ ધર્મમાં માનવાનો, તેનું પાલન કરવાનો, તેનો પ્રચાર પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે, તેના વિશે તમે ડિટેલમાં આગળ આ મુજબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 9, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો વિશે લખો. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. ભારતના પ્રદેશોમાં રહેતા લોકોને પોતાની આગવી ભાષા, લિપિ, સંસ્કૃતિની ઓળખ અને તેના આધારે સ્થપાયેલ વર્ગ સમૂહોને જાળવી રાખવાનો અધિકાર છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે જે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તેમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેવા કોઈ એક કારણસર કોઈ નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ, જાતિ કે ભાષાના ધોરણે પોતાને મત આપવાની અપીલ કરે તો તે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાય છે. આમ શૈક્ષણિક સંસ્થાઓના સંદર્ભે મહત્વપૂર્ણ જોગવાઈઓ બંધારણ કરવામાં આવી છે. ત્યારબાદ સવાલ નંબર 10, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો જણાવો. આરોગ્ય વિષયક નીતિઓ આ મુજબ છે, જે તમે વાંચીને લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ વિભાગ ડી, નીચે આપેલા 1-4 પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે 120-150 શબ્દમાં લખવાનો છે. જવાબ ખૂબ જ લાંબા થવાને કારણે વિડીયોને પોઝ કરીને લખશો, સમગ્ર જવાબ હું વાંચીશ નહીં. સવાલ નંબર 1, પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો જણાવો. જવાબદાર પરિબળોમાં જોઈએ તો સૌપ્રથમ છે આર્થિક પરિબળ, ત્યારબાદ લશ્કરવાદ, ત્રીજું છે જૂથબંધીઓ અથવા ગુપ્ત સંધિઓ, ચોથું છે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, ત્યારબાદ પાંચમું છે વર્તમાન પત્રનો ફાળો, છઠ્ઠું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. આગળ જોઈએ 7મું છે તાત્કાલિક કારણ. આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીના ખૂનનો બનાવ પ્રથમ વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ બન્યું હતું. આ બધા કારણોને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. ત્યારબાદ બીજું છે રાષ્ટ્રસંઘની રચના અને તેના ઉદ્દેશ્યો. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વશાંતિની જરૂર સમજાઈ, તેથી જગતમાં વિશ્વશાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનના નેતૃત્વ નીચે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી 1920ના દિવસે વિશ્વના રાષ્ટ્રોનું સંગઠન કરી એક સંસ્થા એટલે કે રાષ્ટ્રસંઘ, ધ લીગ ઓફ નેશન્સની સ્થાપના કરી હતી. તેના હેતુઓ આ પ્રમાણે હતા. ત્યારબાદ સવાલ નંબર 3, વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં માહિતી, જે તમે આ મુજબ લખી શકો છો. 1919માં ફ્રાન્સની રાજધાની પેરિસમાં મળેલા મિત્ર રાષ્ટ્રોએ શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જે પેરિસ શાંતિ સંમેલન તરીકે પ્રસિદ્ધ થઈ. તેની અંદર વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી, તે આ મુજબ છે, જે તમે લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 4, આફ્રિકામાં યુરોપિયન દેશોએ કયા કયા પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી હતી? જવાબ લખીશું, 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું, ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જરાતા યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી હતી અને વિવિધ પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા હતા, જે આ મુજબ છે, જે તમે વિડીયોને પોઝ કરી લખશો.
ત્યારબાદ સવાલ નંબર 5, નીચેના કોષ્ટકમાંથી એશિયા અને આફ્રિકાના દેશોને ઓળખીને વિભાજિત કરવાના છે, જે આ મુજબ એશિયાના દેશો અને આફ્રિકાના દેશોમાં તમે અલગ અલગ વિભાજન કરી શકો છો. એશિયામાં ભારત, શ્રીલંકા, મ્યાનમાર, ઇરાક, કુવેત અને સાઉદી અરેબિયા, જ્યારે આફ્રિકામાં કેપ, અલ્જીરિયા, યુનિસિયા, મોરોક્કો, કોંગો અને ઇજિપ્ત દેશોનો સમાવેશ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. બીજા નવા પેપર સોલ્યુશન સાથે ફરીથી મળીશું. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.